ગઈ વખતે આપણે ચર્ચા કરી હતી કે નિયમ દ્વારા આપણે પોતાની જાતને શ્રાપની અંદર મૂકીએ છીએ, અને આજે એ શ્રાપની બાબતોની ચર્ચા પર આપણે આગળ વધીશું, અને નિયમની સાથે કેટલીક બીજી રીતે પણ આપણે શ્રાપ નો અથવા જે શ્રાપની અસરો છે એનો આપણને અનુભવ થાય છે. અને ગઈ વખતે આપણે એ પણ જોયું હતું કે આપણે સમજવાની કોશિશ કરી હતી કે આ લાઈફસ્ટાઈલની વાત છે, રાઈટ? પ્રભુએ આપણા પાપ માફ કર્યા છે, પ્રભુ આપણને તારણ આપે છે, પ્રભુએ મને અને તમને સગળા પ્રકારના શ્રાપોમાંથી મુક્ત કરે છે, પણ મને અને તમને પોતાની ઈચ્છા છે, સ્વતંત્ર ઈચ્છા છે. એના માટે ઘણી વાર જાણતા અજાણતા આપણે અંધકારની શક્તિઓના માટે દરવાજો ખુલ્લો કર્યા છે. આપણને બાઇબલની અંદર ઘણા બધા પ્રસંગોનો અનુભવ છે કે જ્યારે પાઉલ પ્રેરિત પ્રચાર કરતા હતા ત્યારે અશુદ્ધ આત્મા વળગેલી છોકરી એમની પાછળ જતી હતી. પ્રભુ ઈસુની પાસે પોતે, પ્રભુ ઈસુ ઈશ્વરની પાસે શેતાન આવે છે અને એમનું પરીક્ષણ કરે છે. એટલે ઘણી વાર આપણી અંદર એ ભ્રમ હોય છે કે મારું તારણ થયું છે, હું પ્રભુને ઓળખું છું, એટલે શેતાન હવે મારી પાસે કદી આવી શકે નહીં. એ વાત, તમારું તારણ તમારું સાચું છે, તમારું તારણ જતું રહેતું નથી. પણ જો તમે એ ભ્રમમાં રહેતા હો કે તમે શેતાનને કદી સ્થાન નથી આપતા, તો એ ભ્રમ ખોટો છે. કારણ કે પાઉલ પ્રેરિત પોતે કહે છે કે કોઈ ભૂલાવવામાં ન રહે, કોઈ ભૂલાવવામાં ન રહે, પણ દરેકે પોતાની વર્તણૂકનો, ચાલચગતનો વિચાર કરવાની જરૂર છે. તો એ બાબતની આગળ આપણે આગળ વધીએ. અને કેટલીક બાબતો બહુ સિમ્પલ છે કે કેવી રીતે આપણે અંધકારની સત્તાઓના માટે દરવાજો ખોલીએ છીએ, કેવી રીતે આપણે એમને એક્સેસ આપીએ છીએ અંધકારની સત્તાઓને મારા તમારા જીવનની અંદર. અને પહેલા પહેલી બાબત છે કે આપણે જોઈએ છે કે નિર્ગમનનું પુસ્તક એનો 20મો અધ્યાય અને 4થી કલમ ત્યાં કહે છે, તારે કોઈ પણ જાતની કાર્ડ, ઇમેજ અથવા મૂર્તિ બનાવવી નહીં, રાઈટ? અને ઘણી બધી વખતે હું ને તમે એવું વિચારીએ છીએ કે આપણે મંદિરમાં નથી જતા, આપણે મૂર્તિઓની આગળ નથી નમ્યા, પણ જો અત્યારે નથી જતા, પણ જો આપણે ભૂતકાળમાં એ પ્રમાણેનું કર્યું છે, કારણ કે આપણે કલ્ચરમાં રહેતા હતા, રાઈટ? આપણે કલ્ચરમાં રહેતા હતા, અને જો આપણે આપણી જાતને એ મૂર્તિઓની આગળ એક્સપોઝ કરી છે, તો એનો અર્થ એવો નથી કે કર્સ તમારા માટે કાયમ છે. એનો અર્થ એ છે, મારે ને તમારે એ એકનોલેજ કરવાની જરૂર છે, મારે ને તમારે એને રિનાઉન્સ કરવાની જરૂર છે, મારે તમારે પ્રભુને કહેવાની જરૂર છે, પ્રભુ મેં આ ખોટું કર્યું છે અને તમે મને કવર કરી છે, આભાર માનું છું, અને હવેથી પ્રમાણે નહીં થાય, રાઈટ? કારણ કે એ જો આપણે થયું હોય તો આપણે શેતાનને માટેનો રસ્તો કદાચ આપણે ખુલ્લો કરેલો છે, બરાબર છે? બીજી બાબત છે, પહેલો કોરંથીઓનો પત્ર 10મો અધ્યાય અને 20મી કલમ કોઈ વાંચો જેના પર કદાચ આજે આપણે વધારે ચર્ચા કરીશું. પહેલો કોરંથીઓનો પત્ર 10મો અધ્યાય અને 20મી કલમ. પહેલો કોરંથી 10:20. હવે તમે અહીંયા જો તમે ધ્યાન આપ્યું હોય તો અહીં શું કહે છે પ્રભુ, તમે ભૂત પિશાચોની સાથે સંગત કરો એવી મારી ઈચ્છા નથી. હવે આ કલમનો બીજો અર્થ શું થાય?
અંગ્રેજી માં આ પ્રમાણે લખેલું છે, આઈ ડુ નોટ વોન્ટ યુ ટુ હેવ ફેલોશિપ વિથ ડીમન્સ. તમે બરાબર કીધું, પણ હું તમને આમ કહું છું કે જ્યારે તમે કદી એવું બન્યું છે તમારા બાળકોને એવું કીધું છે તારે એની સાથે નહીં જવાનું? તમે તો બહુ સારા મા બાપ છો, કદી એવું નહીં કર્યું હોય, રાઈટ? એવું બન્યું છે તમારા ઘરમાં તમારા છોકરા છોકરીઓને તમે એવું કીધું છે કે આની સાથે નહીં જવાનું, આની સંગતમાં નહીં રહેવાનું, એવું કીધું છે તમે? એવું નથી કહેતો, હું એવું નથી કહેતો, પણ તમે એવું કીધું છે ખરું? હું તમને એમ કહું છું કે ધારો કે કોઈ, હવે મને લેટ મી આસ્ક ધીસ વે, કોઈ બહુ દારૂ પીતું હોય તો આપણે શું કહે છે, ભાઈ એની સંગતમાં ના રહીશ, કહે છે કે નહીં? તો એનો અર્થ એમ છે કે તમે એની સાથે સંગત કરો છો અથવા કરી શકો છો, તમારામાં તાકાત છે કે તમે સંગત કરી શકો છો. પણ આપણે સલાહ આપીએ છીએ કે ભાઈ એવા એવા લોકોની સાથે સંગત ન કરો, રાઈટ? તો જ્યારે પાઉલ એ પ્રમાણે કહે છે કે તમે અશુદ્ધ આત્માઓની સાથે સંગત ન કરો, એનો અર્થ એવો થઈ શકે છે કે તમે અશુદ્ધ આત્માઓની સાથે સંગત કરી શકો છો. તમે સમજો છો કે નહીં મારો પોઈન્ટ? જ્યારે આપણે કોઈને કહીએ કે તું દારૂડિયાની સંગત ના કર, ત્યારે એનો અર્થ એવો પણ થઈ શકે તમે દારૂડિયાની સંગત કરી શકો છો, પણ હું તમને સલાહ આપું છું તમે ના કરો. બીજા શબ્દોમાં એ પ્રમાણે જ્યારે પાઉલ એમ કહે છે કે અશુદ્ધ આત્માઓની સાથે સંગત ના કરો, ત્યારે પાઉલ શું કહે છે, તમે કરી શકો છો, એ તમારા હાથની વાત છે, પણ તમે એમ ના કરો. અને શા માટે એ પ્રમાણે પાઉલ પ્રેત કહે છે કે જો બધી વ્યક્તિઓ, દરેકે દરેક વ્યક્તિઓ કોઈકની સ્તુતિ આરાધના વર્શિપ કરે છે, ભલે એમને ખબર હોય કે ના હોય, જો એ લોકો ઈશ્વરની સ્તુતિ નથી કરતા તો જે ઈશ્વર તરફથી નથી એની સ્તુતિ આરાધના થાય છે, અને જે ઈશ્વર તરફથી નથી એ હંમેશા અંધકારની સત્તાઓ તરફથી છે. હું તમને આગળ લઈ જવા માંગુ છું. જો તમે આટલે સુધી સમજ્યા હશો તો હું તમને વધારે ઊંડાણમાં લઈ જવા માંગુ છું. લેવીઓનું પુસ્તક 19મો અધ્યાય અને 31મી કલમ. લેવીઓનું પુસ્તક 19મો અધ્યાય 31મી કલમ. અને જો તમારી કને અંગ્રેજી બાઇબલ હોય તો અંગ્રેજી બાઇબલ પણ તમે જોજો, કાકા કલમ બહુ સરસ છે. તમે વૈદોની તરફ તથા જાદુગરોની તરફ ન ફરો, તેઓને શોધી કાઢીને તેઓથી અશુદ્ધ ન થાઓ. હું યહોવા તમારો દેવ છું. આમેન. શું લખ્યું છે? જો અંગ્રેજીમાં આ પ્રમાણે લખ્યું છે, જો તમારી કને બાઇબલ હોય જોજો, લેવી 19:31. Give no regard to medium and a familiar spirit. Familiar spirit. Gujarati માં શું લખ્યું છે? તમે ભૂત વૈદોની તરફ તથા જાદુગરોની તરફ ન ફરો, તેઓને શોધી કાઢીને તેઓથી અશુદ્ધ ન થાઓ. જાદુગરોની વાત કરે છે, પણ અંગ્રેજીમાં તમે જુઓ તો બહુ ક્લિયરલી છે મીડિયમ અને ફેમિલિયર સ્પિરિટ. મીડિયમ મને ખબર, તમને ખબર છે કે મીડિયમ કોને કહેવાય? જેઓ અશુદ્ધ આત્માઓને બોલાવે છે, અશુદ્ધ આત્માઓની સાથે, મરેલાઓની સાથે સંપર્ક કરીને મારી તમારી સાથે વાત કરવાની કોશિશ કરે છે, એને આપણે મીડિયમ કહીએ છીએ, રાઈટ? પણ ફેમિલિયર સ્પિરિટ, અંગ્રેજીમાં જેને ફેમિલિયર સ્પિરિટ કહે છે, એના માટે ચેતવણી આપેલી છે કે ગીવ નો રિગાર્ડ ટુ મીડિયમ એન્ડ ફેમિલિયર સ્પિરિટ. તો આ ફેમિલિયર સ્પિરિટ એ શું છે?
ફેમિલિયર સ્પિરિટ એટલે શું છે? બાઇબલની અંદર છે ને એના લગભગ 9 વાર ઉલ્લેખ છે અને એ મોટા ભાગે જૂના કરારમાં છે. પાવલ પ્રેરિત પોતાના પત્રોની અંદર એનો અલગ રીતે ઉલ્લેખ કરે છે, પણ જો તમારે રેફરન્સ જોવું હોય કે આ ફેમિલિયર સ્પિરિટ એ કયા આત્માઓ છે, તો એનો ઉલ્લેખ તમને જોવા મળશે પુનર્નિયમનું પુસ્તક 18:11, બીજો રાજા 21:6, બીજું કાળવૃત્તાંત 33:6, લેવીય 19:31, લેવીય 20:6 અને યશાયા 8:19 અને 29:8-4. આટલા રેફરન્સ તમને આ ફેમિલિયર સ્પિરિટના મળે છે. પણ જેના માટે બાઇબલ બહુ સ્પષ્ટ કહે છે કે તમે પુનર્નિયમ 18:11, બીજો રાજા 21:6, બીજું કાળ વૃત્તાંત 33:6, લેવીઓનું પુસ્તક 19:31, લેવીઓનું પુસ્તક 20:6, યશાયા પ્રવચકનું પુસ્તક 8:19 અને 29:4. હવે હિબ્રુ વર્ડ, આ જે ફેમિલિયર સ્પિરિટ, જે અંગ્રેજીમાં ફેમિલિયર સ્પિરિટ છે, ગુજરાતીમાં એનું ટ્રાન્સલેશન નથી. હું ફરીથી કહું છું, હું બાઇબલનો ભૂલ નથી કાઢતો, કારણ કે જ્યારે જ્યારે ટ્રાન્સલેશન થાય છે ત્યારે જે કંઈ લિમિટેડ વોકેબ્યુલરી એ લોકોની પાસે હોય છે એ રીતે એ લોકો ટ્રાન્સલેટ કરે છે. પણ જે હિબ્રુ વર્ડ છે આ ફેમિલિયર સ્પિરિટનો માટેનો, એ છે ઓબ, ઓ બી, જસ્ટ ઓબ. અને એ એ ઓબ જે શબ્દ જે છે એ એવો શબ્દ છે કે જે વ્યક્તિ પોતાની જાતને ખુલ્લી કરે છે અથવા પોતે એ લોકો પઝેસ થયેલા છે અશુદ્ધ આત્માઓથી, એને ફેમિલિયર સ્પિરિટ કહે છે. હવે ફેમિલિયર સ્પિરિટ એ શબ્દ કેમ કહે છે? કારણ કે જે હિબ્રુ વર્ડ છે એનો બીજો અર્થ એ પ્રમાણે નીકળે છે, હાઉસ હોલ્ડ સર્વન્ટ. આપણા ઘરમાં ઇન્ડિયાની અંદર કામવાળી કામ કરવા આવતી હતી, રાઈટ? તમે કામવાળીને કહો કે તું કચરો વાળી કાઢ, કચરો વાળી કાઢ, તું કે વાસણ માંજી કાઢ, તો વાસણ માંજી કાઢ, કારણ કે એ હાઉસ હોલ્ડ સર્વન્ટ છે. તો આ ફેમિલિયર સ્પિરિટ આપણે એવું માનીએ છીએ કે એ જાણે સર્વન્ટ છે. આપણે એમને કહીએ છીએ કે મને ભવિષ્ય બતાવો, તો ભવિષ્ય બતાવે, મને આનો જવાબ આપ, તો જવાબ આપે. પણ એનો સોર્સ ક્યાં છે? એ ખરેખર તો અંધકારની સત્તાઓની પાસેથી આવે છે. અને બીજી બાબત જે ખાસ આપણે ધ્યાનમાં રાખવાની જરૂર છે કે એ અંધકારની સત્તાઓની પાસેથી આવે છે ત્યારે હું ને તમે આપણી જાતને એક્સપોઝ કરીએ છીએ. કારણ કે બાઇબલ બહુ ક્લિયર છે લેવીઓના પુસ્તકની અંદર કે આપણે આપણી જાતને શ્રાપ તરફ એક્સપોઝ કરીએ છીએ, આપણે ઈશ્વરના આશીર્વાદોમાંથી આપણી જાતને મુક્ત કરીએ છીએ. જો તમને યાદ હોય તો શાઉલની ખબર હોય તો શાઉલે શું કર્યું હતું તમને યાદ છે? શાઉલ મરતી પહેલા જાય છે, હા, તો હા, હવે એ આખો પ્રસંગ હું સમજાવવા નથી માંગતો, પણ એ પોતાનું ભવિષ્ય શું થશે એ મીડિયમની પાસે જાણવા જાય છે, રાઈટ? હવે તમે જો એક વસ્તુ નોટ કરી છે કે આખા દેશની અંદર કોઈ પણ મીડિયમ અથવા તો અશુદ્ધ આત્મા નહોતા. કેમ નહોતા? એણે જ દૂર કરી દીધા હતા, રાઈટ? બાઇબલ બહુ ક્લિયર લખે છે કે શાઉલે આખા દેશમાંથી આ અશુદ્ધ આત્માઓની જે કંઈ મીડિયમની જે કંઈ કાર્યો કરે એ બધાને કાઢી મૂકેલા, એટલે કોઈ બચ્યું જ નહોતું. હવે જ્યારે એને જરૂર પડી છે ત્યારે સામેથી શું કરે છે? શોધવા જાય છે, રાઈટ? અને એ શું બતાવે છે? ડેસ્પરેટ સિચ્યુએશનની અંદર ઈશ્વરની પાસે જવાના બદલે અશુદ્ધ આત્માઓની પાસે જાય છે. અને ઈશ્વરની પાસે કેમ નથી જતો નથી? કારણ કે પ્રભુએ જવાબ આપવાનું બંધ કર્યું હતું. પ્રભુએ જવાબ આપવાનું કેમ બંધ કર્યું હતું? કારણ કે પ્રભુ એને જે પ્રમાણે કહ્યું હતું એ પ્રમાણે ચાલતો નહોતો. તમને સમજ પડે છે? એટલે એનો અર્થ શું થાય છે? હું ને તમે પ્રભુની પાછળ ચાલતા હોવા પછી પણ બની શકે છે એક વાર અથવા એક કરતા વધારે વાર આપણે આપણી જાતને શ્રાપના માટે
અંધકારની સત્તાઓની આગળ ખુલ્લી કરેલી છે. અને તમે કહેશો કે મેં કેવી રીતે કર્યું છે, જો કેટલીક બાબતો તમને કહેવા માંગુ છું. રાઈટ, કેટલીક બાબતો હું તમને કહેવા માંગુ છું, તે તમે ધ્યાનથી સાંભળજો. સુવાર્તાની અંદર વારંવાર એ પ્રમાણે કહેવામાં આવે છે કે પસ્તાવો કરો, રિપેન્ટ, અને પછી રિપેન્ટ પછી શું કહે છે ખબર તમને? બિલીવ. બરાબર છે, રિપેન્ટ એન્ડ બિલીવ ધેટ યોર સિન્સ આર ફોરગિવન. બરાબર, પશ્ચાતાપ કરો અને વિશ્વાસ કરો કે તમારા પાપ માફ થયા છે. હવે જો તમે પશ્ચાતાપ કર્યો છે, પણ તમે એવું બિલીવ કર્યું છે કે તમારા પાપ સંપૂર્ણ માફ થઈ ગયા છે, બધા જ પાપ માફ થઈ ગયા છે, કારણ કે હેન્ડ ઇન હેન્ડ છે. તમે રિપેન્ટની બધી કલમો કાઢીને તમે વાંચજો, બહુ ચોખ્ખું લખેલું છે, રિપેન્ટ એન્ડ બિલીવ, રિપેન્ટ એન્ડ બિલીવ. એટલે આપણે જો વિચક્રાફ્ટ નથી કરતા, જે વિચક્રાફ્ટ કરે છે એને અકલ્ટ કહેવાય, પણ જો તમારી રોંગ બિલીફ હોય, રોંગ બિલીફ એને કલ્ટ કહેવાય. અકલ્ટ અને કલ્ટમાં ડિફરન્સ છે. તમારી રોંગ બિલીફ હોય, ભલે મેં પશ્ચાતાપ કર્યો છે, પણ હું હજુ એવું માનતો નથી કે માનતી નથી કે મારા બધા જ પાપ માફ થઈ ગયા છે, તો તમે કોઈ જગ્યાએ ફોલ્ટમાં છો. તમે સમજો છો શું કહું છું તમને? આ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે તમે પશ્ચાતાપ કર્યો છે, તમે માન્યું છે પ્રભુએ મારા પાપ માફ કર્યા છે, પણ તમે એવું નથી માન્યું કે મારા બધા જ પાપ, મારી છેલ્લી શ્વાસ, છેલ્લા શ્વાસ સુધીના પાપ પ્રભુએ ચૂકવી દીધા છે. તમારી બિલીફ શું છે? જો તમે નથી, તો એ દ્વારા શેતાન પગપેસારો કરી શકે છે. બીજી બાબત હું જે કહું છું, કદાચ તમને નહીં ખબર હોય, પણ ફોર્ચ્યુન ટેલિંગ જો આપણે કરતા હોય, જોશ જોડાયું હોય, પણ અહીંયા અમેરિકામાં વધારે થાય છે, ક્વીજી બોર્ડ. તમને ખબર નહીં હોય, પણ અમુક અહીંના તમારા છોકરા છોકરીને પૂછજો, એ લોકોને ખબર હશે ક્વીજી બોર્ડ શું છે. ટેરોટ કાર્ડ, પામ રીડિંગ, ક્રિસ્ટલ બોર્ડ, તમે ઘણા લોકો છે ને તે ચાની પત્તી હોય ને એના દ્વારા પણ ભવિષ્યવાણી કરતા હોય છે. જો આમાંનું કંઈ પણ કર્યું હોય, તો પ્રભુની આગળ જઈને કબૂલ કરવાની જરૂર છે, અને પ્રભુના રક્તથી એ દરવાજો બંધ કરવાની જરૂર છે, અને એ રીતે આપણે શેતાના માટે જે દરવાજો ખુલ્લો કર્યો હોય એમાંથી બહાર આવી શકીએ છીએ. એસ્ટ્રોલોજી, મેજિક, અને જે હવે બાબત કહું છું કદાચ તમને લોકોને હસવું આવશે, સુપરસ્ટિશન્સ. તમને ખબર છે સુપરસ્ટિશન્સ એટલે શું? આ સુપરસ્ટિશન કોને કહેવાય? જો હું તમને કહું, હું મારું પોતાનું બીજા શું કહું, ઉદાહરણ આપું. મારા મમ્મી હતા ને, અમને કહેતા હતા રાત્રે કચરો નહીં વાળવાનો, અથવા તો ચંપલ ઊંધા નહીં રાખવાના. સુપરસ્ટિશન્સ, આપણે આપણી જાતને નિયમના બંધ. કેમ ચંપલ ઊંધા નહીં રાખવાના? ઓ, એનાથી સારું ના થાય. તમે નિયમ બનાવો છો, અને જેટલા નિયમ બનાવે છે શું થાય કરે છે, શ્રાપની અંદર આવે છે. રાઈટ, જો તમે કોઈ પણ સુપરસ્ટિશન રાખતા હો ને, કોઈ પણ સુપરસ્ટિશન રાખતા હો, તો તમે તમારી જાતને નિયમના બંધનમાં મૂકો છો. મને નથી ખબર તમારા ઘરોમાં કયા સુપરસ્ટિશન હશે, પણ જો તમે કોઈ સુપરસ્ટિશન્સ હોય કે ચપ્પલ ઊંધું નહીં રહેવું જોઈએ, અથવા તો અમુક જ રીતે અમુક બાબતો મૂકવી જોઈએ, તો એમાંથી આપણે બહાર આવવાની જરૂર છે. ચાર્મ્સ, તમારી પાસે લકી ચાર્મ્સ છે કે અમુક માળા હોય? આ કરી શકીએ છીએ, કેમ નહીં કરી શકીએ. હું એવું નહીં કહેતો તમે બધા ચપ્પલ ઉધાર રહેવા દો, હું એવું નહીં કહેતો. મારો કહેવાનો એટલે એમ છે કે તમે જો એવું માનતા હો, ઓ બાપરે આ ચંપલ ઊંધું છે ને એનાથી આશીર્વાદ નહીં આવે, એ સુપરસ્ટિશન થઈ ગયું. પણ મારું ઘર ગંદુ ના થાય માટે, અથવા વ્યવસ્થિત દેખાય માટે એ સીધું મૂકવું જોઈએ, દેટ ઇઝ એસેપ્ટેબલ. તમે સમજો છો હું શું કહું છું? તમે જે ચપ્પલ સીધું કરો છો, શા માટે કરો છો? જો તમે એવી માન્યતામાં આવો કે ઓ બાપરે આનાથી મને આશીર્વાદ નહીં મળે, તો એ સુપરસ્ટિશન થઈ ગયું.
બરાબર છે, હું તમને મારા ઘરની વાત કરું છું, એટલે મેં તમને કીધું બીજાનું ઉદાહરણ નહીં આપતો, પણ મેં પોતે જે અનુભવેલું છે એમાંથી હું બહાર કેવી રીતે આવેલું છું, કેવી રીતે આશીર્વાદ મળે છે એની વાત કરી રહ્યો છું. કચરો બહારની ઘરની બહાર નહીં નાખવાનો. પહેલાના સમયમાં એવું હતું, તમે કબ્રસ્તાન પરથી આવો તો પાણી છાંટવાનું, સમથિંગ લાઈક ધેટ, મેં જોયું છે એવું. આવો એટલે નહીં નાખવાનું, બરાબર છે, નહીં નાખવાનું કારણ કે આપણે ગંદા થયા છે, યોગ્ય છે, પણ નહીં નાખવાનું કે જેથી કરીને અશુદ્ધાત્માઓ ઘરમાં ના આવે, એ સુપરસ્ટિશન થઈ ગયું. ભાભી કોઈ પણ પ્રથા જો તમે નિયમ બનાવો છો ને, પણ હું તમને શું કહું છું, જો સુપરસ્ટિશન તમે ના બનાવો, પ્રભુએ કોઈ બાબતને સુપરસ્ટિશન નથી બનાવ્યું. ઈવન વિશ્રામવાના દિવસે એના પ્રભુના શિષ્યો ખાય છે ત્યારે કહે છે આ તો રિવાજની વિરુદ્ધ છે. પ્રભુ કહે છે કે વિશ્રામવારનો હું પ્રભુ છું, બરાબર છે કે નહીં? તમે નિયમમાં ના બાંધો તમારી જાતને, તમારે ચુંબન કરવું જ કરો, પણ જો તમે નહીં કરો તમને શાપ મળશે, એમાંથી તમે બહાર નીકળી જાઓ. અને સૌથી જો તમને હજુ પણ કન્ફ્યુઝન હોય ને, તો નીતિ વચનનું પુસ્તક 6 અધ્યાયની 2 કલમ વાંચો. તમે તમારા મોંથી જે કઈ બોલો છો કરો છો એના દ્વારા તમે શ્રાપ લાવો છો, ઓર એના દ્વારા તમે આશીર્વાદ લાવો છો, બરાબર છે? જે કંઈ આપણે કરીએ છીએ એ આપણે શું બોલીએ છીએ, શું કરીએ છીએ, એના આધારે આપણે અમુક બાબતોને ખુલ્લી કરીએ છીએ, શેતાનોને ખુલ્લી કરીએ છીએ. હવે જો હું તમને જે આપણે જે કલ્ચરમાંથી આવીએ છીએ એના હિસાબમાં હું તમને કહેવા માગું છું, આયુર્વેદની દવાઓ માટે, આયુર્વેદિકની દવાઓ માટે આપણે ઘણું બધું જાણીએ છીએ, અને બાઇબલની અંદર પણ તમે જુઓ તો કે છે અંજીરીના પાન લગાડો, અથવા તો ભોંય રીંગણી તમે ખાઓ તો બાળક પેદા થાય છે, એવી અમુક બાબતો છે. પ્રભુએ નેચરલી મેડિસિન જગતમાં બનાવેલી છે, પણ એની પાછળ એ ક્યાં પ્રભુએ જે બનાવ્યું છે ને એ બધું સુંદર, ઉત્તમ અને મારાના તમારા ભલાના માટે બનાવ્યું છે. પણ જેટલું પ્રભુએ ઉત્તમ, સુંદર અને મારાના તમારા ભલા માટે બનાવ્યું છે, એને શેતાન હાઈજેક કરી લે છે અને ટ્વિસ્ટ કરી લે છે. એટલે જે કંઈ તમે કરો છો, જે કંઈ તમે માનો છો, હમણાં નીતિ વચનમાં વાંચ્યું, તમે ક્લિયરલી તમે તમારા કોન્શિયસમાં તમે ક્લિયર થાઓ કે શું છે અને કેવી રીતે બનેલું છે. જો હું તમને આયુર્વેદની દવાઓ ખરાબ છે સારી છે એ બાબત હું તમને નહીંથી લઈ જતો, પણ આયુર્વેદનો જે શબ્દ જે છે, આયુર્વેદ એ શબ્દ છે, સંસ્કૃતનો શબ્દ છે, અને એનો અર્થ થાય છે ધ સાયન્સ ઓફ લાઈફ. અને એ સાયન્સ ઓફ લાઈફ જે આયુર્વેદ છે એ એનર્જીમાં માને છે, અને એ લોકો એવું માને છે કે 3 જાતની એનર્જી જે છે એને એ લોકો સંસ્કૃતની અંદર શું કહે છે, વાયુ પિત્ત અને ત્રીજું કહે છે હું ભૂલી ગયો, પણ એ એનર્જીની મૂવમેન્ટ તમારી બોડીમાં કેવી રીતે થાય છે એના આધારે એ લોકો તમને સાજા કરવાની કોશિશ કરે છે. મને તમને ખબર છે કે
ઈશ્વર આયુર્વેદિક એક મિનિટ આયુર્વેદિક એ શબ્દ છે સંસ્કૃતનો શબ્દ છે અને એની સામે આપણો આપણો કયો શબ્દ કહેવાય અંગ્રેજી ધ સાયન્સ ઓફ લાઈફ સાયન્સ ઓકે થેન્ક યુ રાઈટ હવે એમાં જે આયુર્વેદની જે વાત કહે છે એ મૂવમેન્ટની સાથે જોડેલું છે પિત્તની જે વાત છે એ મેટાબોલિઝમની વાત આવે છે અને કફ જેને કહે છે એ બોન અને મસલના વિશે આવે છે હવે એનો જે શરૂઆત જે છે એ હિન્દુ ગાડ જે છે હિન્દુઓનો દેવ જે છે ધન્વંતરી રાઈટ એ વિષ્ણુનો અવતાર હતો ધન્વંતરી અને એ વિષ્ણુના અવતાર દ્વારા આ આખી મેડિસિનનું ડેવલપમેન્ટ થયું છે હવે હું તમને ફરીથી ક્લિયરલી કહું છું હું એવું નથી કહેતો તમે આયુર્વેદિક દવા લેતા હો તો તમે ના લો હું તમને એવું નથી કહેતો કે તમે આયુર્વેદિક દવા લો છો એટલે તમે શ્રાપ નીચે આવે છે બહુ ક્લિયરલી કહું છું હું તમને શું કહેવા માંગુ છું કે એનું ઓરિજિન ક્યાંથી છે પ્રભુએ વનસ્પતિ ઝાડ બધું બનાવ્યું હતું સારા માટે ઉત્તમ માટે પ્રકટિકાના પુસ્તકમાં કહે છે કે એ જીવનને નદીની ધારે વૃક્ષોના ફળ હશે જે આરોગ્યના પાંદડા શરીરના આરોગ્યના માટે હશે પાંદડા આરોગ્યના માટે હશે પ્રભુએ જે કંઈ બનાવ્યું છે એ સારા માટે બનાવ્યું પણ શેતાન એને હાઈજેક કરી દે છે અને મને ને તમને જાણીએ અજાણીએ એ કારણ કે આપણે ક્યાં તો ઈશ્વરની ભક્તિ કરીએ છીએ ક્યાં શેતાનની ભક્તિ કરીએ છીએ આપણને ખબર નથી હોતી પણ હું તમને એટલું કહું છું કે જો તમે મને ને તમને નથી ખબર કે એ લોકોએ ક્યાં કેવી રીતે બનાવ્યું છે શું કર્યું છે પણ જો તમે એ બાબતો કન્ઝ્યુમ કરતા હો તો પહેલાં તમે એને પર ઈશ્વરનો આશીર્વાદ માંગી લો એને શુદ્ધ કરી લો અને પછી બધું શુદ્ધ છે તમારા માટે કારણ કે આ જ પ્રશ્ન જે વિદેશીઓની મંડળીની અંદર હતો કે અમારે માંસ ખાવું કે નહીં ખાવું જોઈએ કારણ કે એ જગ્યાએ જેટલું માંસ હોય પહેલાં વિદેશીઓની દેવીને અર્પણ કરવામાં આવે પછી માર્કેટમાં વેચાવા આવે તો પાવલપ્રીત કહે છે કે જો દરેક બાબત પ્રભુએ બનાવી છે ઉત્તમ બનાવેલી છે તમે એના પર આશીર્વાદ માગો તમે એને ડિફાઇલમેન્ટથી ક્લીન કરો અને પછી તમે એનો ઉપયોગ કરો જો તમને ના ખબર હોય તો તમે નવા ઘરમાં રહેવા જાઓ તમને નથી ખબર ત્યાં પહેલાં શું થયું છે પ્રભુના આત્માને આવકાર કરો પ્રભુના આત્મા દ્વારા તમે એ જગ્યાને શુદ્ધ કરો અને પછી તમે એને તમારા ઉપયોગમાં તમે લો હું તમને એવું નથી કહેતો કે આયુર્વેદની દવાઓ ખરાબ છે પણ હું તમને જે કહેવા માંગુ છું કે એની પાછળ એ શરૂઆત ક્યાંથી થયેલી છે એ જ રીતે હોમિયોપેથી છે એક્યુપંક્ચર છે એ યુનાની દવા છે કોઈ પણ બાબતો તમે કરો પણ એને પ્રભુની અધીનતામાં લાવો પ્રભુના રક્ત દ્વારા એને શુદ્ધ કરો અને એ દ્વારા તમે શેતાના માટેના અંધકારની સત્તાઓના દરવાજા બંધ કરશો અને કોઈ પણ શ્રાપની અસર કે એનો તમને અનુભવ નહીં થાય અને ના યાદ રહે તમે તો ગોખી કાઢજો નીતિ વચનનું પુસ્તક 6 અધ્યાય 2 કલમ તારા મોના શબ્દોથી તું સપડાય છે જો તમે એવું કહો છો કે હું પંખા નીચે સૂઈ જઈશ તો મને ખાંસી થઈ જશે તારા મોના શબ્દોથી તું સપડાય છે જો હું એસી ઓન કરીશ તો મને શરદી ખાંસી થઈ જશે તારા મોના શબ્દોથી તું સપડાય છે જો હું આ ઘરમાં દાખલ થતા ભાભીએ જે કીધું એ દરવાજા પર લટકે છે ચુંબન નહીં કરું મને આશીર્વાદ નહીં મળે તારા મોના શબ્દોથી તું સપડાય છે નીતિ વચન 6:2 બહુ સરસ છે તમને કોઈ પણ બાબતમાં ક્લિયર ના હોય તો તમે કહેજો કારણ કે ગલાતીઓના પત્રનો 3 અધ્યાય જો આશા રાખું તમે વાંચ્યું જ કહે છે જેટલા લોકો કૃપાના તળે નથી અથવા જેટલા લોકો પોતાની જાતને નિયમ તળે મૂકે છે એ લોકો શ્રાપિત થાય છે અને પછી હું તમે સવાલ કરીએ છે મારે જીવનમાં આનંદ કેમ નથી મારે જીવનમાં કેમ આશીર્વાદનો અનુભવ કેમ નથી થતો કારણ કે નીતિ વચન 6:2 તારા મોના શબ્દોથી તારી જાતને સપડાવે છે આશા રાખું છું પ્રભુએ તમને આજે આશીર્વાદ આપ્યો છે ને આવતી વખતે આપણે જે સબ્જેક્ટ લેવાના છીએ એ છે ઇમોશનલ પેઇન જે ઇમોશનલ પેઇન છે એનું શું ફિઝિકલ પેઇન તો આપણે સમજી શકીએ છીએ પણ ઇમોશનલ પેઇન જ્યારે આપણે એકલા હોઈએ ખાટલામાં એકલા હોઈએ રડતા હોઈએ તેનું શું
એના વિશે બાઇબલ શું કહે છે એનો અભ્યાસ કરીશું. આશા રાખું છું તમને આજે ઈશ્વર આશીર્વાદ આપ્યું છે. થેન્ક યુ.